શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં રોગ દોષનું શમન કરનાર, શોક કષ્ટ પીડાને હરણ કરનાર, સર્વ પ્રકારે રીતિ સિદ્ધિ આપનારું શ્રી ચામુંડા ચાલીસાનો ભાવાર્થ સાથે પાઠ કરીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનનું બટન પ્રેસ જરૂર કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય. ધન્યવાદ. મિત્રો, નવરાત્રિ હોય કે પછી કાળી ચૌદશ, દિવાળી, રવિવાર, મંગળવારે મા જગતજનની આરાધનાનો દિવસ ગણાય છે. માની ધૂપ, દીપ, નૈવેદ્ય, કંકુ, ચોખા ચડાવી, શ્રીફળ ચડાવી, ચૂંદડી ચડાવીને માની પૂજા થાય છે. માના યંત્રની સ્થાપના કરી ભક્તો માની પૂજા કરે છે. માએ ભક્તો પોતાની મનોકામના પૂર્તિ માટે તથા રોગ દોષ શોકનું શમન કરવા માટે રિદ્ધિ સિદ્ધિ આપનાર આ ચામુંડા ચાલીસાનો પાઠ કરે છે. તો મિત્રો, આવો આપણે સાંભળીએ ચામુંડા ચાલીસા ભાવાર્થ સાથે. ઓમ એમ રીં ક્લીં ચામુંડાય વિચે. ચામુંડા જયકાર હો, જય જય આદિ માત, પ્રસન્ન થાઓ પ્રેમથી ભમતી ભુવન સાત. એનો અર્થ થાય છે, હે કૃપાળુ ભગવતી ચામુંડા માતા, તમારો જય જયકાર હો. સાતે ભુવનમાં ભ્રમણ કરનાર હે માતા, અમારા પર પ્રસન્ન થઈ આપની કૃપા દ્રષ્ટિ અમારા પર કરો. જય ચામુંડા, જય હો માતા, દુઃખહરી આપો સુખ સાતા. ભક્ત કહે છે, હે દુઃખહારિણી ચામુંડા માતા, તમારો જય હો. અમારા સર્વે દુઃખ કષ્ટ વગેરે દૂર કરીને અમને સુખ શાંતિ આપો હે માં. ત્રણેય લોકમાં વાસ તમારો, તુહી એક હો સાથ અમારો. હે માં, આકાશ પાતાળ પૃથ્વી ત્રણેય લોકમાં તમારો વાસ છે. હે માં, દુઃખોથી ઘેરાયેલા મુજને એકમાત્ર તમારો સહારો છે. ચંડમુંડના મર્દન કીધા, અસુરગણોના રક્ત જ પીધા. હે માં, ચંડમુંડ નામના ભયંકર રાક્ષસો તેમને તમે પળવારમાં જ ભણી નાખ્યા અને હે માં, અસુરોનો વધ કરીને એમનું રક્તપાન કર્યું. હાથે ખડકને ત્રિશુળ બિરાજે, સિંહ ઉપર તું જનની રાજે. હે માં, તમે પાપીઓને હણવા માટે હાથમાં ખડગ અને ત્રિશુળ ધારણ કરેલ છો અને સિંહ ઉપર સવાર થયેલા તમે રૂડા લાગો છો. હાહાકાર અસુરગણ કરતા જ્યાંમાં તમારા ચરણ પડતા. હે માં, જ્યાં તમારી પધરામણી થતી એ જગ્યા પર જો અસુરો હોય તો તમારા પગલાનો અવાજ સાંભળીને ભયથી ધ્રુજી ઉઠતા હતા. હું હું ના દે યુદ્ધ તું કરતી, શત્રુહણી અટહાસ્ય તું કરતી. હે માં, અસુરો સાથે તમે પડકાર સાથે યુદ્ધ કરો છો અને પાપીઓને હણતી વખતે કાળજા થીજી જાય એવું અટ્ટહાસ્ય કરો છો. યુગે યુગે અવતાર તું ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી. હે માં, દુષ્ટોનો સંહાર કરવા માટે દરેક યુગમાં તમે અવતાર ધરી પાપીઓનો નાશ કરી ધરતી પરથી ત્રાસ દૂર કર્યો છે. સંતજનોને ઋષિઓ પુકારે, દેવગણો પણ શરણે તારે. હે માં, સંતો મોટા ઋષિમુનિઓ સંકટ સમયે તમારું સ્મરણ કરે છે અને દેવતાઓ પણ સહાય માટે તમારા શરણોમાં આવે છે. જય ચામુંડા, જય કંકાલી, તુહી અંબિકા તુહી કાલી. હે શરણાગતોની આશ્રયદાતા માં, તમે જ સર્વસિદ્ધિદાતા મહાકાળી છો અને તમે જ સર્વનું પાલન પોષણ કરનારા અંબિકા છો. મંગલમયી તું મંગલ કરજે, ભવ ભવ કેરા દુખડા હરજે. હે સર્વેનું મંગલ કરનારી માં, અમારું મંગલ કરજો અને અમારા ભવો ભવના દુખડા હરીને અમને ભવ પાર કરાવજો. અસુરગણોને તેજ વિદાર્યા, દેવગણો ભયહીન બનાવ્યા. હે માં, તમે અસુરોને હણીને દેવતાઓને ભયમુક્ત કર્યા અને એ જ માં, દેવતાઓ તમારા ગુણલા ગાતા થાકતા નથી. ભક્તજનોને નિર્ભય કરતી, સઘળા એના સંકટ હરતી. હે જગદંબા ચામુંડા, સર્વ ભક્તોના દુઃખ દર્દ કષ્ટો હરીને તેમને ભયમાંથી તમે મુક્ત કરો છો. હે માં, તમારો જય હો. રીમ ચામુંડા શ્રી કલ્યાણી, દેવ અને ઋષિગણથી અજાણી.
હે માં, આપ સર્વે જીવનું કલ્યાણ કરનાર છો. તમારી શક્તિ મહિમાને દેવો અને ઋષિ મુનિઓ પણ જાણી શકતા નથી. કોઈ ન તારો મહિમા જાણે બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે. હે માં, બ્રહ્મા વિષ્ણુ શિવ પણ તમારા મહિમાને જાણી શક્યા નથી તો અમે અજ્ઞાની તમારી સ્તુતિ શું કરવાના હતા? દે બુદ્ધિ હરી લે તું સૌ સંકટ, ભક્તો સમરે થાય તું પ્રગટ. હે માં, સંકટ સમયે આપનું સ્મરણ કરતા જ પ્રગટ થનારી હે ભવાની, અમને કલ્યાણકારી બુદ્ધિ આપો. જય હોમકારા, જય હુંકારા, મહાશક્તિ જય અપરંપારા. હે માં, તમારી શક્તિનો પાર કોઈ પામી શક્યું નથી. લોકો તમારા મહિમાના ગુણગાન ગાતા થાકતા નથી. જગદંબા નવવાર લગાવો, પુકાર સુણી દોડી આવો. હે દુઃખ દૂર કરનારી માં, હું સંકટોથી ઘેરાયેલી છું. ભક્તનો પોકાર સુણીને એક પળનો પણ વિલંબ કર્યા વગર દોડીને આવો. દુઃખ દરિદ્રતા મૈયા કાપો, સંકટ હરીને આનંદ સ્થાપો. હે માં, કષ્ટોથી અમારું જીવન દુઃખી થઈ ગયું છે તો આવીને અમારા સર્વે કષ્ટો દૂર કરીને અમારા જીવનને આનંદમય બનાવી દો. જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન. હે સનાતન ધર્મનું રક્ષણ કરનાર, સર્વ સિદ્ધિઓના દાતા માં, ભક્તો કવિઓ તમારા વખાણ કરતા થાકતા નથી. કલિકાળમાં તું હિ કૃપાળી, તું વરદાતા, તું હિ દયાળી. હે માં, આ કળિયુગમાં તમારા જેવી કૃપા કરનાર માતા બીજી કોઈ નથી. માં, તમે દયાળુ અને મનગમતા વરદાન આપનાર છો. તું આનંદી આનંદ નિધાન, તું જશ આપે અર્પે તું માન. હે માં, તમે સર્વે વિઘ્નોને હરીને માન અને જશ આપનાર દેવી છો. ભક્તોની ઉપર કૃપા કરીને તેને અપાર આનંદ આપનાર છો. વિદ્યા દેવી વિદ્યા દોને, જડતા અજ્ઞાન સૌ હરી લોને. હે વિદ્યાની દેવી માં સરસ્વતીનો સાક્ષાત અવતાર, અમે તો અજ્ઞાની છીએ, અમને વિદ્યા આપીને અમારી અજ્ઞાનતા દૂર કરો. પળ પળ દુઃખના વિષજ ડંખે, બાળક તારું અમૃત ઝંખે. હે માં, અમારા જીવનમાં દુઃખરૂપી સર્પો ઝેરના ડંખ મારીને પરેશાન કરી રહ્યા છે, તમારા બાળકોને અમૃત રૂપી શાંતિ આપો. પ્રલયકાળ તું નર્તન કરતી, સૌ જીવોનું પાલન કરતી. હે માં, તમે સંકટ સમયે મહાભયાનક રૂપ ધારણ કરીને તાંડવ નૃત્ય કરો છો. શત્રુનો સંહાર કરી તમે સર્વે જીવોનું પાલન કરો છો. મેઘ થઈ માં તું ગર્જતી, અન્નપૂર્ણા તું અન્ન અર્પતી. હે માં, તમે જ વર્ષારૂપે ગડગડાટ સાથે ધરતીને ભીંજવો છો. તમે અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરી અમોને અન્ન આપો છો. સહસ્ત્રભુજા સરો રૂહ માલિની, જય ચામુંડા મરઘટવાસિની. હે હજારો હાથવાળી, અસુરોને પોતાના સૌંદર્યથી ભ્રમિત કરનાર, શ્મશાનમાં વાસ કરનારી ચામુંડા માં, તમારો જય હો, જય હો. કરુણામૃત સાગર તુહી દેવી, જ્યોતિ તમારી શોહે દેવી. હે માં, તમે દયા અને કરુણાના સાગર છો. ભક્તોના દિલમાં ભક્તિરૂપી દીવો સદાને માટે પ્રજ્વલિત રહે તેવી વિનંતી કરું છું. જય અંબિકા ચંડી ચામુંડા, પાપ બધા વિરા દે તું ભૂંડા. હે માં, તમે જગત જનની છો, તમે જ ચંડી ચામુંડા છો. તમારું સ્મરણ કરનાર ભક્તોના ભૂંડા પાપને હરનારી તમે દેવી છો. એક શક્તિ તું બહુ સ્વરૂપા, અખત ચરિત્રા શક્તિ અનુપા. હે માં, તમે શક્તિ રૂપે એક જ છો પણ સ્વરૂપો ઘણાય છે. તમારી શક્તિના ઘણા ન કહેવાયેલા ચરિત્રો છે જે કોઈ જાણતું નથી. જય વિદ્યા જય લક્ષ્મી તું છે, જય ભક્તિ અમ જ્ઞાન જ તું છે. હે માં, તમે જ સરસ્વતી સ્વરૂપે અજ્ઞાનનું અંધારું દૂર કરો છો, જ્ઞાન આપનાર છો. લક્ષ્મી સ્વરૂપે દરિદ્રતા દૂર કરી ધન આપનાર છો. અખિલ નિખિલમાં તું ઘૂમનારી, સકલ ભુવનમાં તું રમનારી. હે માં અંબા,
તમે રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવ ગણોના રૂપમાં ધરતી, પાતાળ ને બ્રહ્માંડોમાં વિહાર કરો છો. હુમ 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 હુકાર કરતી, સર્જન કરતી, વિસર્જન કરતી, હે માં, અસુરો સામે હુંકાર ને પડકાર કરતી આ જગતનું સર્જન કરી અને અંત સમયે વિસર્જન કરનારી જગદંબા આપ છો. હાથમાં ચક્ર ને ત્રિશુળ શોભે નિરખી અસુર દૂર દૂર ભાગે. હે માં, તમારા હાથમાં ચક્ર અને ત્રિશુળ શોભી રહ્યા છે, તેને જોઈને, તેનાથી ડરીને અસુરો દૂર દૂર ભાગી જાય છે. હોમ એન રીન ક્લીન ચામુંડાઈ વિચે, ત્રણેય લોક તુજ કરુણા યાચે. હે માં, ઓમ એન રીન ક્લીન ચામુંડાઈ વિચે મંત્રનો જાપ જપતા ત્રણેય લોકના માનવો તમારી પ્રેમરૂપી દયાની યાચના કરી રહ્યા છે. કૃપા કરી માં દર્શન દેજો, પાપ અમારા સર્વ બાળી દેજો. હે માં, અમારી પર તમારી દયારૂપી કૃપાનો વરસાદ વરસાવી અમારા બધા પાપોને બાળીને અમને દર્શન આપો. તું સ્વાહા, તું સ્વધા સ્વરૂપા, યજ્ઞ તું યજ્ઞની તું જ છે ભોગતા. હે માં, તમે જ યજ્ઞ, યજ્ઞની ભોગતા છો ને યજ્ઞની જ્યોતમાં હવન માટે સ્વાહા એટલે કે અનેક સ્વરૂપે દુઃખો હરનારા પણ તમે જ છો. તું માતા, તું હવિ ભવાની, તારી ગતિ તો કોઈએ ન જાણી. હે માં, તમારી ગતિને કોઈ જાણવા વાળું નથી. તમે જ સર્વનું કલ્યાણ કરનાર માતા અને અભય આપનાર ભવાની પણ તમે જ છો. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ પૂજે, તુજવીણ કોઈને કાંઈ ન સૂજે. હે માં, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો પણ તમારા ગુણલા ગાતા થાકતા નથી. તમારા વિના સર્વ કાય નિરંથક છે. સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે, તું બ્રહ્માંડે ઘૂમતી ચંડી. હે માં, જીવ માત્રના પાલન પોષણ માટે બ્રહ્માંડમાં સતત વિહરતી ચામુંડામાં સૌ ભક્તો તમારી અખંડ સ્તુતિ કરે છે. ક્ષમા કરો માં ભૂલ અમારી, યાચી રહ્યા માં દયા તમારી. હે માં, તમારી ભક્તિ કરવામાં ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને કરુણા કરી તમારા દયારૂપી હેતને વર્ષાવતા રહેજો. ચરાચરમાં વ્યાપીની ચામુંડા તું માત, કૃપા કરી જગદંબે દેજો અમને સાથ. સંપૂર્ણ બ્રહ્માંડ પૃથ્વી પાતાળના અણુ અણુમાં વસનારી હે માં, અમારા પર કૃપા કરીને સદાય અમારી સાથે રહેજો. મિત્રો, આપણે સાંભળ્યા ચામુંડા ચાલીસા, જેમ હનુમાન ચાલીસા સાંભળી છીએ આપણે, અને આપણા દુઃખ કષ્ટ પીડા દૂર કરે છે ભગવાન હનુમાનજી, તેમ આ ચામુંડા ચાલીસા છે જેમાં 40 પંક્તિઓમાં માની આરાધના કરવામાં આવી છે. આ ચાલીસા માય ભક્તો રોજ વાંચન કરે છે, સાંભળે છે. માં પ્રત્યે માના ચરણોમાં પ્રીતિ જાગે છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનનું બટન પ્રેસ જરૂર કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય. મિત્રો, જગજનની માં ચામુંડાને ભક્તો સાચા ભાવથી ભજે અને તેની ઉપાસના કરે તો માતાજી તેને તેનું ફળ અવશ્ય જ આપે છે. માં તો દયાળુ છે, દુખિયાનું દુઃખ દૂર કરનારી છે. ભક્ત કોણ છે, ક્યાં ધર્મનો છે એ ભોળી માં ક્યારેય પણ વિચારતી નથી. તેથી તો જગતજનની કહેવાય છે ને, ભોળી ભવાનીને ભજતા ભવસાગર તરીશું. મિત્રો, માં ભગવતી કરુણાની દેવી માં કુળદેવીને વંદન કરીએ છીએ આપણે સૌ, પૂજીએ છીએ આપણે સૌ, અને આરાધના પણ કરીએ છીએ આપણે સૌ. માના ચરણોમાં વારંવાર વંદન કરીને પ્રાર્થના કરું છું કે હે માં, અમારા સૌ પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજે. ઓમ જયંતિ મંગલા કાલી, ભદ્રકાલી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી, સ્વાહા સ્વધા નમસ્તુતે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.